સ્વામિનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં, તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી. આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતા બ્રિજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલો એવું જણાય છે. જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા, અમારા પ્રાંત ઓફિસર મોરબી, અમારા DIELR શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી. જેથી CO દ્વારા CO નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે. આનો અહેવાલ આજે આવવાનો હતો એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે. અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે એને તાત્કાલિક દૂર કરાવવા માટે સૂચના આપશું. જો નદીમાં બાંધકામ નહીં હોય પરંતુ આ મંદિર કે કોઈપણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે, લોકોના મનની શાંતિ માટે હોય છે અને એવા કોઈ સ્થાનમાં કારણે, એવા કોઈ સ્થાનના કારણે જો સમગ્ર ગામને, સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હશે તો અમે મંદિરના સત્તાવાળાને કહીને જો નદીમાં નહીં આવતું હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ, એની હું તમામને ખાતરીને બાંયધરી આપું છું, ગામજનોને, મોરબીના લોકોને અને મંદિરના સત્તાધીશોને પણ અમે પહેલાં વિનંતી કરશું કે આપ લોકોની શાંતિ માટે કે લોકોના જે ધાર્મિક ઈચ્છા પૂરી કરવા માટે આપ જો મંદિર બનાવી રહ્યા હોય તો મોરબી શહેરના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવું કોઈ બાંધકામ ના કરશો. જો આપની જમીન હોય તો પણ એને અમે પગથિયા બનાવો અથવા કોઈ ઘાટ બનાવો કે એ પ્રકારની આપ કન્સ્ટ્રક્શન કરજો અને એ પણ અમારા નગરપાલિકાના અધિકારી જો અધિકૃત રીતે મંજૂરી આપે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી આપે એવું જ બાંધકામ કરજો. જે બાંધકામ વધારાનું હશે એને અમે દૂર કરવા માટે સૂચના આપશું. અને મોરબીમાં ભૂતકાળમાં એક દુર્ઘટના બનેલી હતી આજથી 45 વર્ષ પહેલાં, ફરીથી આવી કોઈપણ દુર્ઘટના ના થાય એની અમે સંપૂર્ણપણે કાળજી રાખશું, એના માટે પૂરતા તકેદારીના પગલાં ભરશું અને અમારા અધિકારીઓને બહુ સ્પષ્ટ અને કડક સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની શહેરશરમમાં આવ્યા વગર, કોઈપણ પ્રકારના કોઈપણ ધાર્મિક સ્થાન હોય, છતાં પણ હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકો ધાર્મિક જ હોય છે, પરંતુ ધર્મના કારણે શહેર કે ગ્રામ્યને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખીને અમે વહીવટીતંત્ર દ્વારા પગલાં ભરશું.